ડીશા બગીચા સર્કલ પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી. ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી. કેન્દ્ર સરકાર દ્વારા ડીશા હાઈવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવેલ છે, જેને લઈને થોડા અંશે હાઈવે પરથી ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોએ છુટકારો મેળવ્યો છે. પરંતુ શહેરના આડેધડ વાહનોનું પાર્કિંગ તેમજ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલ બસ સ્ટેન્ડ સાથે ભારે વાહનોની અવર જવર અને ગેરકાયદેસર દબાણોના કારણે શહેરમાં આજે પણ ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, જેને લઈને વારંવાર ટ્રાફિક જામ સર્જાતા શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે બગીચા સર્કલ પર બપોરના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી, જેમાં નગરપાલિકા કચેરીની સામેના ભાગમાં એક ટ્રક ચાલક દ્વારા દુકાનમાં માલ સામાન ખાલી કરવા માટે રસ્તા વચ્ચે ટ્રક પાર્ક કરી કલાકો સુધી પડી રહેતા અવર જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ સ્થાનિક પોલીસે ચૂપકી દી સેવી લેતા શંકા કુશંકા ઊભી થઈ રહી છે. સાથે સાથે બગીચા સર્કલ પાસે પાલનપુર અને પાટણ તરફ ની આવતી જતી એસટી બસ ડ્રાઈવરો પણ રસ્તા વચ્ચે એસટી બસો ઊભી રાખતા વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે. ત્યારે ડીશા નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને પડતી મુશ્કેલીનો દૂર કરવા માટે શહેરમાં દિવસના સમયે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી અને શહેરમાં અવર જવર કરતી એસટી બસો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો અપાવે તેવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા.